માર્કેટમાં નવી વસ્તુ કે જેને ચોકલેટ ખાધી છે પણ જેને ગોળ વાળી ચોકલેટ ખાવી છે ચોકલેટની અંદર શું શું ઇન્ગ્રીસ હોય છે બધી જ માહિતી તમને આપણે આપવાના છે ને આની અંદર ગોળ વાળી ચોકલેટ છે અને આ ઘર બેઠા તમે બધાને પહોંચાડી દેવાના છે આપણી પાસે કેટલા ફ્લેવર છે એ કહી દો આપણી પાસે છે માર્બલ મિલ્ક ડિલિશિયસ એન્ડ બટરસ્કોચ આવી છે મને પોતાને પર્સનલ ગેમ મારા માટે બીજી કે હેઝલનટ અને જેને જેને ખાવાના ચોકલેટ ખાવાના શોખીન હોય ને તો આ બે ધડક ખાજો ગોળવાળી ચોકલેટ એટલે તમને કોઈ નુકસાન નથી કરવાનું અને એની તમને સાબિતી પણ આપવામાં આવશે તો ખાસ તમારે આખો વિડીયો જોવાનું છે ને અને શેર કરવાનો છે ભાઈ ગોળ વાળી ચોકલેટ ધૂમ મચાવી દીધી પાછો તમારા માટે ચોકલેટ આવી ગયું છે નવી નવી ફ્લેવર સાથે અને લાઈવ ચોકલેટ અત્યારે બનતી તમે જે જોઈ રહ્યા છો કે આની પ્રોસેસ અને આને મહેનત કરવી ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ આપણે કરી દીધું છે તો હવે પહેલા અવાજ થોડોક છે ને કમ્પ્લીટ કરી દઈએ એટલે અવાજ કમ્પ્લીટ થઈ જાય તમને હરખો અવાજ આવે આ દીદીબેન

સુગર તો ખરાબ આખી દુનિયા કે છે તોય આપણે ખાય છે શું કરે આપણી પાસે ઓપ્શન નથી એટલા માટે ખાય છે પણ હવે તમે કોઈ ચિંતા ના કરો તમારા છોકરાઓને ચોકલેટ ખાઈ છે તો ખાવ કારણ કે બોડી ની અંદર ચોકલેટ બહુ જરૂરી છે સાચી વાત છે ચોકલેટ યસ ડેલી હેલ્થ માટે તમે ચોકલેટ ડાયટિશિયન પણ સજેસ્ટ કરે છે કે તમારે ડેલી હેલ્થ માટે ડાર્ક ચોકલેટ્સ વધારે ખાવી જોઈએ કારણ કે એમાં સુગર નથી હોતી એટલી બધી એને સુગર કન્ટેન્ટ લો પણ આપણે આ ચોકલેટ તો ગમે તે ખાઈ શકે હવે નવી ફ્લેવર શું કાઢી તમે જૂની તો આપણે બતાવી જૂની આપણી પાસે ત્રણ ફ્લેવર્સ હતી માર્બલ મિલ્ક ડિલિશિયસ ડાર્ક અને હેઝલનટ ક્રંચ જે બધાએ બહુ જ સારી રીતે એક્સેપ્ટ કરીને બધાને બહુ ભાવે અને એમાં આપણે એક નવો ફ્લેવર લઈને આવ્યા છે બટરસ્કોચ મજા આવી જશે ને હા હા મજા બીજી બે ત્રણ લોન્ચ કરી દીધી છે કમ્પ્લીટ એનો શું કહેવાય અખતરા ચાલુ છે તો તમે એક કામ કરો આવું જો કે ના બતાવ બતાઈ દો ભાઈ વાંધો નહીં જો હજુ અમે એને તૈયારી હજુ મોડમાં છે આ કઈ ચોકલેટ છે શું છે અમે જરૂરથી જણાવશું નહીં બિલકુલ કારણ કે વળી તમે કહેશો કે મારે એ જોઈએ છે બે ત્રણ અલગ અલગ પછી એક બીજી પણ બનાવવાની તૈયારી કરતી કે તમે અખતરા કરતા હોય છે ને કે આનું ક્યારે ફાઇનલ ક્યારે કરો તમે ફાઇનલ એક્સપેરિમેન્ટ બે ત્રણ મહિનાના એક્સપેરિમેન્ટ પછી એ પ્રોડક્ટ ફાઇનલ થાય કોઈ બજારમાં નવી લોન્ચ કરવી હોય ત્યારે એમને બે તો મારી સામું મને ટેસ્ટ કરાવ્યું એટલી મસ્ત ગેમી છે પણ એ ટૂંક સમયમાં પછી આવવાની છે પણ ફિલહાલ તમારે કોઈને બર્થડે ગિફ્ટ આપી હોય અત્યારે રક્ષાબંધન આવે છે પછી દિવાળી આવવાની છે અને ઘણા બધા તહેવારો આવવાના તો સેલિબ્રેશન છે એનાથી આપણે મીઠી વસ્તુથી થતી હોય છે તો આ ચોકલેટ આપ તમે આપશો તો સૌથી બેસ્ટ બેસ્ટ અને ખાસ હમણાં નવું લઈ આવ્યા છે કે જેટલા પણ લોકો ચોકલેટ્સનો ઓર્ડર કરશે એ લોકોને સીડ્સ આપવામાં આવશે મોન્સૂન સ્પેશિયલ ઓફર છે કે જેટલા પણ લોકો ચોકલેટ ઓર્ડર કરશે એ લોકોને આ સીડ બોલ્સ આપવામાં આવશે તમારે કુંડામાં નાખી દો એટલે

મહાદેવ દેવ કે દેવ અને ભાઈ જેને જેને રૂપિયા વાળા હોય ને ખરેખર બીલી પત્ર લગાડી દેજો સ્ટાર્ટ કરી દઈએ આપણે ચોકલેટ ની અંદર તમે આને કેટલા દિવસ લાગે તમે આ જે બધું પ્રોસેસ કરો છો ને કેટલા દિવસ લાગે પ્રોસેસ ટોટલ અમારી 4 દિવસ ની પ્રોસેસ હોય છે 4 દિવસ સુધી ને આ ફરતા જ રાખો તમે 1 વીક પછી ચોકલેટ તૈયાર થાય 1 વીક પછી યસ આહા ચોકલેટ જોઈન મોડામાં પાણી તો બધા લોકોને આવી જવાનું છે આ આવું જુઓ એટલે તમને બધાને ખુશ થઈ જશે બધા તો રાત દિવસ સુધી આ ઘંટી ચાલુ જ રાખવી પડે તમારે યસ એનું કારણ શું કારણ કે રાત દિવસ એને કલાક બે કલાક મનાવવાની છે તો જ ચોકલેટ નું જે રીઅલ ટેક્સચર છે તો જ તમે ફીલ કરી શકો છો અચ્છા યસ એટલે એને જેટલી વાર એની પ્રોસેસ થાય કોઈ પણ વસ્તુ હોય એના પાર્ટિકલ્સ જેટલા ઝીણા થાય એટલું વધારે તમને તમે એનો દરેક પાર્ટિકલનો ટેસ્ટ તમે અનુભવી શકો તો હવે તો હાઈટેક મશીન આવી ગયા છે તો એક કલાકમાં બધું કરી દે ભેગું ના થાય આપણી તો જેગ્રી બેઝ છે એટલે આપણી ચોકલેટને પ્રોસેસની વધારે જરૂર પડે છે જ્યારે શુગર બેઝ વગેરે હોય તો એ તમે જાણો છો કે ઈઝીલી કોઈ પણ લિક્વિડમાં મેલ્ટ થઈ જાય તો એને તો વાર લાગતી જ હશે ને એને બી વાર લાગે બટ જેટલું તમે પ્રોસેસ કરો એટલી પ્રોડક્ટ સારી એન જેટલું ટેમ્પરિંગ ટેમ્પરિંગ કરો પ્રોપરલી એટલે તમારી ચોકલેટનો ટેસ્ટ ટેક્સચર અને જે તમે ફીલ લઈ રહ્યા છો ઓરિજિનલ ચોકલેટની એ વધારે તો હવે આની પ્રોસેસમાં આપણે શું કરશું હવે હવે એને આપણે આમાં નાખવાનું હોય છે મને આસ્તાન આમાં આ કમ્પ્લીટ થઈ ગયું પછી હવે શું કરવાનું એને આપણે એમાં ફેરવવાનું આમાં ફેરવવાનું યસ પછી પછી ફાઇનલ પ્રોડક્ટ થઈ જાય એટલે આપણે એનું મોલ્ડિંગ આમાં કેમ ફેરવવાનું ઠંડુ કરવા માટે કે સેના માટે આ સ્પેશિયલ મશીન પેલું મશીન જે છે ગ્રાઇન્ડિંગ માટેનું છે અને આ ટેમ્પરિંગ માટેનું છે એટલે આ ગરમ થાય કે શું યસ એ ગરમ થાય એને ઠંડુ કરે ગરમ કરે ઠંડુ કરે ચોકલેટનું ટેમ્પરિંગ કરે તો ગરમ ને ઠંડુ બે હોય આમ યસ એ કરવાનું કારણ શું આમ ચોકલેટ ના તો બધું આમ ટેમ્પરિંગ કરો એટલે તો જ તમે જે અમે કીધું ને ટેક્સચર મેઈન સ્મૂથનેસ ટેક્સચર પ્લસ એનો જે આપણે ભવિષ્યમાં બાર બારમાં લોન્ચ કરીશું એ વખતે તમે ફીલ કરી શકશો કે એને તૂટવાનો એક અવાજ હોય એ પણ ચોકલેટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ચોકલેટમાં અચ્છા એ તૂટવાનો અવાજ એમાં તો શું હોય કટ દેન બોલે બીજું શું હોય એ એ મેઈન છે એ બધી વસ્તુ ટેમ્પરિંગ થી ડેવલપ હવે આ પ્રોસેસ કરી પછી એના પછી શું કરવાનું છે પછી આપણે એનું મોલ્ડિંગ કરીશું દરેક ચોકલેટના તો એક શેપ ફરજિયાત હોય ને યસ 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 એ તમારા મોલ્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે એનું મોલ્ડિંગ કરો છો અને મોલ્ડનો શેપ કેવો છે પછી એમાં ડ્રાય ને બધું કેવી રીતે એડ થતું હોય છે આમાં ડ્રાય ફ્રૂટને બધું આપણે ઉપરથી એડ કરી શકીએ છે એ આપની ડિમાન્ડ ઉપર હોય છે કે અંદર એડ કરવું છે કે ઉપર એનું ટેક્સચર કરવું છે તો બધી ચોકલેટના જે તમે કોઈ પણ કઈ ફ્લેવર બનાવી હોય તો પહેલેથી કમ્પ્લીટ કરવું પડે કે આમાંથી કદાચ ઉપરથી નાખી દો તો ચાલે ઉપરથી નાખો તો પણ ચાલે તો બધા આવા ગોળ જ હોય છે ને કા તો ચોરસ હોય છે ગોળ હોય છે, હાર્ટ શેપ હોય છે હમ હમ યસ મોસ્ટલી આપણી પાસે રાઉન્ડમાં અવેલેબલ છે ઓકે અને આને કેટલા દિવસ સુધી રહે સારી રહે આપણી શેલ્ફ લાઈફ 9 ટુ 12 મંથ્સ ની છે 9 ટુ 12 યસ આમાં પછી કોઈ ફ્રીઝોટી કે એવું કંઈ નથી આવતું ને આમાં કે બગડવાનો કોઈ ચાન્સીસ કંઈ નહીં ને કંઈ જ નહીં કંઈ જ હવે આપણી પાસે ચોકલેટ તૈયાર થઈ ગઈ તમે જે જોઈ રહ્યા છો કે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ચોકલેટની પ્રોસેસ બતાવી દીધી અને ગોળવાળી ચોકલેટ એટલે કોઈ પણ છોકરાઓ જે મમ્મી હોય તો એ ના નહીં પાડે કે આ ચોકલેટ ના ખા ડોક્ટર પણ ના નહીં પાડીએ તો હવે આપણી પાસે કેટલા ફ્લેવર છે ફરીથી પાછા કહી દઈએ આપણે આપણી પાસે માર્બલ મિલ્ક છે ડિલિશિયસ ડાર્ક છે હેઝલનટ ક્રંચ છે અને ન્યુ અપકમિંગ ફ્લેવર આપણો જે છે એ બટર સ્કોચ છે બટર સ્કોચ છે તો આ બધી ચોકલેટ કેટલા રૂપિયાનું એક પેકેટ આખું તૈયાર થતું હોય બધી ચોકલેટ અસોર્ટેડ આપણે 200 માં આપીએ છે માર્બલ મિલ્ક ના 180 છે ડિલિશિયસ ડાર્ક ના 199 હેઝલનટ ના ટુ ટ્વેન્ટી ફાઈવ છે અને બટરસ્કોચ જે અપકમિંગ છે એના ટુ થર્ટી અને કુરિયર સાથે ને યસ ફર્સ્ટ ઓર્ડર પર ફ્રી શિપિંગ છે ફર્સ્ટ ઓર્ડર પર ફ્રી શિપિંગ પણ તો એ બીજા ઓર્ડર મેં હજુ પૈસા નથી લીધા કોઈ ના અને આ બધી ચોકલેટ્સ તો તૈયાર છે અને પાછું એક સીડ્સ પર તમે આપવાના છો યસ સીડ્સ કે જેથી કરીને છે યસ એનવાયરમેન્ટ માટે કે હવે મોનસૂન જે સીઝન આવે છે તો આપણો એક એવો પ્રયત્ન છે કે લોકો જસ્ટ એ સીડ બોલ્સ કે

ફેમસ છે તો પેકિંગ થી માડીન પ્રીમિયમ આપણો દેશ કિદું મે કે કમ ન દે હમ જોરદાર ચોકલેટ છે આ જેને ઘર બેઠા જોતી હોય તો આખા ઇન્ડિયામાં મળી જશે પેન ઇન્ડિયા આપણે શિપિંગ કરી આપીએ છે અને તમે ઓનલાઈન વેબસાઈટ થ્રુ કે WhatsApp થ્રુ ઓર્ડર પણ કરી શકો અને આઉટ ઓફ કન્ટ્રીમાં આઉટ ઓફ કન્ટ્રી માં હવે જઈશું આપણે યસ ત્યાં પણ ચોકલેટ આપડી ગઈ હતી ને યા બધે યુએસએ કેનેડા બધા જે અહીંયા થી બધા લઈ જાય છે સ્પેશિયલ લેવા આવે છે કે અમારે યુએસએ લઈ જવું છે કેનેડા લઈ જવું છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ મોસ્ટલી બધા કન્ટ્રીઝ માં જતી રહે છે કારણ કે આપડી ચોકલેટ નું તમને એ કહી દઉં કે મોટો મોટો ફાયદો એ છે કે જે એક નથી ખાતા કારણ કે આ એગલેસ છે યસ એગલેસ છે હા કારણ કે આઉટ ઓફ કન્ટ્રી માં હું જ્યારે પણ ગયો તો ત્યારે મારે પૂછવું પડતું કારણ કે ઇંગ્રેડિયન્ટ્સ ની અંદર એમાં એક આવતા હોય છે ને નેવું ટકા ચોકલેટ માં ત્યાં આઉટ ઓફ કન્ટ્રી માં એગ આવતા હોય છે તો એ વસ્તુ મને અહીંયા આપણી ઇન્ડિયા ની છે એટલે આપણી ગુજરાત ની ચોકલેટ અમદાવાદ ની સ્પેશિયલ ચોકલેટ ને તમારું જે આ નવું ઇન્વેસ્ટન ખૂબ ગયું મને પણ ખૂબ ગયું છે જેને જેને જોતી સાહેબ આંખો મીચીને મંગાવજો આવા વિડીયો બહુ ઓછા આવતા હોય છે ને આવા લોકો પણ બહુ ઓછા હોય છે કે જે લોકો ધ્યાન આપતા હોય છે અને હવે આપણું ઇન્ડિયા પણ કમ નથી અત્યારે પેકિંગ થી માંડીને બધું જ પ્રીમિયમ તમે કરી રહ્યા છો અને કોઈ એમ ના કે આ આપણા ઇન્ડિયા ચોકલેટ છે હું રોડ ઉપર જાઉં ને કોઈને કહું કે આ ક્યાંની ચોકલેટ તો બધા જ એમ કહેશે કે આ વિદેશની ચોકલેટ લાગે છે કારણ કે આવું આવું પેકિંગ આપણે ઇન્ડિયામાં પોસિબલ છે યસ આવા બધા લોકોના કારણે પોસિબલ છે આજનો વિડીયો પૂરો કરી મળીશ પાછા નવા વિડીયો સાથે નવી સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ આ મેં કારણ તેથી આ ધરતી હરિમ કરશે જેમાં તો કલાવડ સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં હજુ પણ બીજી ચોકલેટ આવવાની છે બીજો વિડીયો પણ લઈને આવવાનો છે જે હવે એ થોડુંક જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી લોકો મને નહીં આપે જાહેર કરવાનું કે ભાઈ તમે અત્યારે ના કરતા પણ આ ચોકલેટો તમે ઘર બેઠા બધી મિક્સમાં મળશે કે પછી એક એક લેવી પડશે કે શું કરવું પડશે તમે સોર્ટર પર મંગાવી શકો છો પ્લસ તમે ઇન્ડિવિડ્યુઅલ પર મંગાવી શકો અને હું તો જેટલા ખાવાના શોખીન લોકોને એટલું કહીશ કે એક એક પેકેટ બધા મંગાવી લેજો યસ અને બહુ જ મજા આવશે ને આ પાછા બગડવાની 9 ટુ 12 મંથ શેલ્ફ લાઈફ છે આપડી સો કોઈ ટેન્શન નથી તમે ખોટું બોલો છો એટલી લાઇફ થાય જ નહીં કારણ કે એમની ચોકલેટ ની કેવાય ને કેટ પંદર દિવસની છે મને નથી લાગતું કે સોળમા દિવસ સુધી તમારા ઘર માં ચોકલેટ પડી પંદર દિવસની હું વેલિડિટી આપું છું તમને પંદર દિવસ તમે ખાલી નાખવાના